ડાયાલિસિસ જ્યારે વ્યક્તિની કિડની યોગ્ય રીતે કામ કરતી નથી ત્યારે રક્તમાંથી નક્કામો કચરો આર્ટિફિશિયલ પદ્ધતિ દ્વારા દૂર કરવામાં આવે છે જેને ડાયાલિસિસ કહેવામાં આવે છે સ્વસ્થ કિડની શરીરમાંથી નક્કામા ઉત્પાદનો વધારાનું પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ્સ જેમ કે સોડિયમ અને પોટેશિયમને પેશાબ તરીકે દૂર કરે છે કિડની સંબંધિત રોગોને કારણે જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી ત્યારે શરીરમાં નક્કામાં પદાર્થો ઝેર અથવા પ્રવાહી વધુ પ્રમાણમાં જમા થવા લાગે છે આનાથી હાઈ બ્લડ પ્રેશર હાર્ટ ફેલ્યોર પલ્મોનરી એડીમા મેટાબોલિક એસિડોસિસ અને હાઈપરકલેમિયા જેવા ઘણા પ્રોબ્લેમ્સ થઈ શકે છે ડાયાલિસિસ નીચેની પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે પ્રથમ તીવ્ર કિડની નિષ્ફળતા અથવા બીજું શરીરમાંથી દવાઓ અથવા ઝેરી પદાર્થોને દૂર કરવા ડાયાલિસિસ બે પ્રકારના હોઈ શકે છે પ્રથમ હિમોડાયાલિસિસ બીજું પેરિટોનિયલ ડાયાલિસિસ હિમોડાયાલિસિસ આ ડાયાલાઇઝરની મદદથી કરવામાં આવે છે જે શરીરની બહાર હાજર એક મશીન છે જે લોહીમાંથી ઝેરી પદાર્થોને દૂર કરે છે સ્થાનિક એનેસ્થેસિયા વડે સૌ પ્રથમ વિસ્તારને સુન્ન કરીને અને પ્લાસ્ટિકની નળીની મદદથી ધમનીઓમાંથી એકને નસ સાથે જોડીને આર્ટીઓવિનસ ગ્રાફ્ટ બનાવીને વેસ્ક્યુલર એક્સેસ સાઇટ બનાવવામાં આવે છે અથવા એક ધમનીને સીધી નસ સાથે જોડીને ધમની ફિસ્ટુલા રચવામાં આવે છે જ્યારે ગ્રાફ્ટ અથવા ફિસ્ટુલાનો ઘા ભરાઈ જાય છે ત્યારે દર્દી પર હિમોડાયાલિસિસ પ્રક્રિયા કરવામાં આવે છે પ્રક્રિયાની શરૂઆતમાં સર્કિટને ડાયલાઇઝર સાથે જોડવા માટે ગ્રાફ્ટ અથવા ફિસ્ટુલામાં બે સોય દાખલ કરવામાં આવે છે શરીરમાંથી લોહી ડાયલાઇઝરમાં વહે છે જેમાં ફિલ્ટરિંગ ફાઇબરનો સમાવેશ થાય છે જે વેસ્ટ પ્રોડક્ટને દૂર કરે છે લોહીમાંથી વધારાનું પ્રવાહી અને ડાયાલિસેટ જે લોહીમાં અનચ્છનીય પદાર્થો માટે શોષક સોલ્યુશન તરીકે કાર્ય કરે છે આ રીતે શુદ્ધ થયેલું લોહી એક્સેસ સાઇટ પર બીજી સોયમાં ટ્યુબિંગ દ્વારા શરીરમાં પાછું આવે છે હિમોડાયાલિસિસની પ્રક્રિયા પૂર્ણ થયા પછી સોય અને ટ્યુબ દૂર કરવામાં આવે છે અને દર્દી ઘરે પાછા જઈ શકે છે પેરિટોનિયલ ડાયાલિસિસ એ પેટના પેરિટોનિયલ અસ્તરનો ઉપયોગ કરીને શરીરમાંથી લોહીને બહાર કાઢ્યા વિના કરવામાં આવે છે પેટના નીચેના ભાગમાં એક ટ્યુબ દાખલ કરવામાં આવે છે જેના દ્વારા ડાયાલિસેટ પેટની અંદર અથવા બહાર જઈ શકે છે પેરિટોનિયલ ડાયાલિસિસના દરેક સત્રને એક્સચેન્જ કહેવામાં આવે છે ડોક્ટર દ્વારા નિર્ધારિત સમયગાળા માટે કેથેથનનો ઉપયોગ કરીને એબડોમિનલ કેવિટી પ્રથમ ડાયાલિસેટથી ભરવામાં આવે છે પેરિટોનિયલ મેમ્બ્રન દ્વારા વેસ્ટ પ્રોડક્ટ અને વધારાનું પ્રવાહી સતત લોહીમાંથી ડાયાલિસેટમાં ખેંચવામાં આવે છે જે આખરે એક્સચેન્જ દરમિયાન ડિસ્પોઝિબલ કલેક્શન બેગમાં નાખી દેવામાં આવે છે